ભાવનગરના શહીદ જવાન દિલીપસિંહનો પાર્થિવ દેહ કાનપર ગામ લાવવામાં આવ્યો હતો. કાનપર ગામમાં શહીદ જવાન દિલીપસિંહની અંતિમ વિધિ કરવામાં આવશે. શહીદની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો અને રાજકીય આગેવાનો પણ જોડાયા. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં શહીદની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, સાથે સાથે રાજકીય આગેવાનોએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. સ્વાભાવિક છે કે દેશ માટે બલિદાન આપનાર આવા સૈનિકો કે જેના કારણે દેશ સુરક્ષિત છે, તેના માટે તમામની આંખોમાં એક અશ્રુભીની લાગણી પણ જોવા મળી હતી. જોઈ શકાય છે કે દેશભક્તિના ગીત વાગી રહ્યા છે અને એક તરફ શહીદના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં ગામ લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો પણ આ અંતિમ યાત્રામાં હાજર રહ્યા હતા. બે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જેમાં શહીદના પાર્થિવ દેહને ત્રિરંગામાં લપેટવામાં આવ્યો હતો અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યારે ગઈકાલે તેના પાર્થિવ દેહને એરપોર્ટ લાવવામાં આવ્યો હતો ત્યારે ત્યાં રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. તો બીજી તરફ શહીદની અંતિમ યાત્રાના આ દ્રશ્યો જેમાં અશ્રુભીની આંખે ગામ લોકો તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે, ત્યારે આ શહીદની શહીદીને શત શત સલામ. શહીદ દિલીપસિંહની અંતિમ વિધિ કરવામાં આવી તેના આ દ્રશ્યમાં આપને બતાવી રહ્યા છે. દેશનો એક સૈનિક કેટલો કિંમતી હોય છે તે તેની શહીદી બાદ જાણ થતી હોય છે, કારણ કે દેશની રક્ષા કાજે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હોય છે અને આવા શહીદોના કારણે જ દેશ સુરક્ષિત છે. તમારા અને મારા જેવા નાગરિકો શાંતિની ઊંઘ લઈ શકે છે, કારણ કે આવા સૈનિકો દેશની રક્ષા માટે બોર્ડર પર તહેનાત હોય છે અને આવા સૈનિકોના કારણે જ દેશ સલામતી અનુભવી રહ્યો છે. તો શહીદને શ્રદ્ધાંજલિના આ દ્રશ્યો, શહીદને અંતિમ વિદાય આપી રહ્યા છે લોકો અને ગર્વભેર તેની શહીદી પર તેના પરિવારજનો પણ તેમને અંતિમ સંસ્કાર, અંતિમ વિધિ અને અંતિમ યાત્રામાં વિદાય આપી રહ્યા છે. ત્યારે શહીદની અંતિમ વિદાયના આ દ્રશ્યો, શહીદ દિલીપસિંહની આ અંતિમ યાત્રા.